અકસ્માતનું બનાવ સીસીટીવીમાં કેદ થયો. પાર્કિંગ કરતી વખતે અકસ્માત થયો હતો. બેદરકારીથી કાર રિવર્સ લેતી વખતે અકસ્માત થયો. બાઇક ચાલકને કારે જોરદાર ટક્કર મારી. અકસ્માતમાં બાઇક ચાલક ઘાયલ થયો અને તેને હોસ્પિટલમાં ખસેડાયો છે. હકીમજી માર્કેટમાં પાર્કિંગમાં કાર ચાલકે બેદરકારી રીતે રિવર્સમાં કાર લીધી અને બાઇક પર બેસેલા યુવકને અડફેટે લીધો હતો, જેમાં યુવક કાર સાથે જ ઢસડાયો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી. ઘટના બનતા જ આસપાસના વિસ્તારના લોકો દોડી આવ્યા અને યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આખો બનાવ છે તે જોઈ શકાય છે. હકીમજી માર્કેટમાં કાર પાર્કિંગ વખતે આ બનાવ બન્યો. બેદરકાર કાર ચાલક જે છે તેની સામે પણ હવે એક્શન લેવાશે, કારણ કે તેણે જે કાર રિવર્સમાં લીધી હતી ત્યારે એક બાઇક ચાલક છે તે અડફેટે આવી ગયો અને તેણે ધ્યાન પણ ન હતું આ કાર ચાલકનું. હકીમજી માર્કેટના વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. આખો બનાવ જે છે એ પણ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કાર ચાલકે કેટલી સ્પીડમાં કાર રિવર્સ લીધી હતી અને બાઇક ચાલક જે પાછળ હતો એ તેની અડફેટે આવી ગયો હતો. બાઇક ચાલક ઘાયલ થયો છે, તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. અને હવે વાત નકલી માવાની. બજારમાં નકલનો ખેલ કરી લોકોના આરોગ્ય સાથે થતા ચેડાનો પર્દાફાશ કર્યા બાદ ન્યૂઝ 18 ની ટીમ વધુ એક મોટો ખુલાસો કરવા જઈ રહી છે. ન્યૂઝ 18 ની ટીમે તૈયાર થયેલ નકલી માવાનો હેલ્થ લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો, તેમાં જે ખુલાસા થયા છે એ જાણીને તમારા પગ તળેથી જમીન ખસી જશે. નકલી માવાનો અસલી ટેસ્ટ. નકલી માવા અંગે અમારી પડતાલ અહીંથી જ ન અટકી. નકલી માવો લઈને અમે પહોંચી ગયા પબ્લિક હેલ્થ લેબોરેટરી પર, કારણ કે અહીં નકલી માવાની કરવાની હતી ખરાઈ. માવાના પરીક્ષણમાં થયા ચોંકાવનારા ખુલાસા. બિન આરોગ્યપ્રદ જે વસ્તુઓ નાખી હતી તે પણ માવો અહીં લઈને એએમસી ની જે લેબ છે ત્યાં પહોંચી છે અને હવેનું પરીક્ષણ આપણે કરવાની શરૂઆત કરશું કે આ બંને માવો જોઈ શકાય છે કે જે માવો આપણે બનાવ્યો હતો એ અને સાથે જ આ બીજો માવો જે છે જે માર્કેટમાં ખુલ્લામાં બિંદાસ રીતે બરફીના નામે વેચાય છે. આ બંને માવો અમે લઈને પહોંચ્યા છીએ અમદાવાદ મહાનગરપાલિકાના જે હેલ્થ જે લેબોરેટરી છે, આ પબ્લિક લેબોરેટરી છે. માવાના નામે માફિયાઓ અને રિસનું ઝેર પધરાવી રહ્યા છે, કારણ કે લેબમાં જે પરીક્ષણ કરાયું અને જે સામે આવ્યું તે ચોંકાવનારું હતું. એમાં આયોડિન સોલ્યુશન નાખતા ભેળસેળ વગરના માવામાં એનો એ જ કલર રહેશે, જ્યારે જેમાં ભેળસેળ થઈ હશે એમાં જાંબલી કલર એટલે કે બ્લુ કલર થશે. આ જે ભેળસેળવાળો માવો છે, જો આ ચોંકાવનારા દ્રશ્યો હું આપને જે બતાવી રહ્યો છું આ લેબમાં પરીક્ષણ થઈ રહ્યું છે, આ ચોંકાવનારા દ્રશ્યો કે જેની અંદર મિક્સિંગ કરવામાં આવ્યું છે, જે માવો વ્હાઈટ હતો એ માવો હળે આખો કલર બદલી ગયો, કાળો કલર બદલાઈ ગયો છે, એમાં બ્લુ કલર થશે અને ભેળસેળ વગરનો જે સ્ટાર્ચમાં જેની ભેળસેળ નથી થઈ એમાં એનો એજ કલર રહેશે. અસલી અને નકલી માવાનું અમે પરીક્ષણ કર્યું, ત્યારબાદ નકલી માવાનું નકલી સ્વરૂપ તરી આવ્યું. જેમાં ભેળસેળ કરાતી હતી એ માવાએ અલગ જ કલર ધારણ કર્યો. એ મીઠા માવા તરીકે વેચી અને ડાયરેક્ટ એને સફેદ બરફી અથવા તો સ્પેશિયલ બરફી અથવા તો પેડા એના આકારમાં કરી અને એ કરવા માટે આ માવાનો ઉપયોગ થતો હોય છે. અમારો અહેવાલ તમને ડરાવવા માટે નથી પણ સતર્ક કરવા માટે છે, કારણ કે દિવાળી જેવા તહેવારો પર આપણે મોંઘી દાટ મીઠાઈઓ ખરીદીએ છીએ, પોતે ખાઈએ છીએ, બાળકોને ખવડાવીએ છીએ અને મહેમાનોને પરોસીએ છીએ, પરંતુ આ મીઠાઈઓમાં વપરાતી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી, જેની જાણકારી આપને હોવી જરૂરી છે. દરેક દેખાતી પીળી વસ્તુ ગોલ્ડ નથી હોતી, કે તાંબુ પણ પિત્તળ પણ હોય છે, એમ આમાં પણ એ જ વસ્તુ દરેક દેખાતો વ્હાઈટ એ માવો નથી હોતો, કારણ કે ડુપ્લિકેટ ભેળસેળયુક્ત માવો છે તે પણ જોવા મળતો છે. ફરી આ જોઈ શકાય છે કે આખી ટીમ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું છે, અમે જે પણ માવા લાવ્યા હતા માર્કેટમાંથી એનું પરીક્ષણ આખું થયું છે, જેમાં ફરી હું કહીશ અસલી નકલીનો ખેલ છે, જેનો પર્દાફાશ અહીં થઈ ગયો છે.
તહેવારો ટાણે નકલનો ખેલ અને આ ખેલ તમારા આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. નકલી માવો જ નહીં, અગાઉ બનાસકાંઠામાંથી નકલી ઘી, મોરબીથી નકલી તેલ, બોટાદમાં નકલી દૂધ, મહેસાણામાં નકલી મરચું અને રાજકોટમાંથી નકલી પનીર પણ પકડાઈ ચૂક્યું છે. અસલી જેવું દેખાતા નકલી ખાદ્ય ચીજવસ્તુઓ તમારા આરોગ્યને નુકસાન કરી શકે છે. તહેવારો પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શહેરોમાં દરોડા પાડી અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો હતો, જેમાં ગીર સોમનાથમાં ખાદ્ય તેલ તેમજ અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. એ જ રીતે ભાવનગરમાંથી કુલ 185 ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા હતા. દૂધની બનાવટ, ઘી, મસાલા, પનીર, માવો, મીઠાઈ સહિતના નમૂના પણ લેવાયા. તો પંચમહાલના ગોધરામાં ખાદ્ય તેલનો જથ્થો સીઝ કરાયો હતો. તો તહેવારોના ટાણે ખાસ ધ્યાન રાખવું, ખાદ્ય ચીજો જ્યારે ખરીદો છો ત્યારે તે નકલી તો નથી અને નકલી જો નીકળી તો તમારા આરોગ્યને તે નુકસાન પહોંચાડી શકે છે. અલગ અલગ વિસ્તારોમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જે તપાસ કરી છે તેમાં અનેક અખાદ્ય જથ્થાઓને સીઝ કરવામાં આવ્યા છે. ઘણા સેમ્પલ છે, જે નમૂનાઓ છે એ ફેલ પણ સાબિત થયેલા છે. પછી એ નકલી માવો પણ હોઈ શકે છે, અખાદ્ય તેલ પણ હોઈ શકે છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવાની ઘટના બની છે. મધુમાલતી આવાસમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. એક તરફ દીપાવલીનો તહેવાર આંગણે આવીને ઉભો છે અને બીજી તરફ વગર વરસાદે ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. દુર્ગંધ મારતા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક લોકોએ રહેવું પણ મુશ્કેલ બન્યું હતું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા ભારતના અને સ્પેનના પીએમ વડોદરાની મુલાકાત ઉપર આવ્યા હતા ત્યારે વડોદરા એરપોર્ટથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે મેગા રોડ શો યોજાયો. બાદમાં એરક્રાફ્ટ C295ના ઉત્પાદન માટે ફેક્ટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. બંને પીએમ વચ્ચે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં MOU થયા. ગુજરાત અને વડોદરાને પીએમ મોદીએ દિવાળી ભેટ આપી છે. વહેલી સવારે બંને દેશના પીએમ વડોદરા પહોંચી ગયા હતા. ખુલ્લી જીપમાં રોડ શો કરીને લોકોએ બંને મહાનુભાવને આવકાર્યા હતા. રોડ શો દરમિયાન વિવિધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બંને વડાપ્રધાને ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું ત્યારે લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા અને બાદમાં વડોદરામાં એરક્રાફ્ટ C295ના ઉત્પાદન માટે ફેક્ટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. પીએમ મોદીના હસ્તે C295 એરક્રાફ્ટના FALનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લોકાર્પણ બાદ બંને દેશના પીએમ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચ્યા. બંને પીએમ વચ્ચે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં MOU થયા. તેવામાં આ બેઠકના પગલે ભારત અને સ્પેન વચ્ચે વિવિધ ક્ષેત્રે વેપારની વૃદ્ધિ થવાનો આશાવાદ છે. 18 વર્ષ બાદ સ્પેનના પીએમ ભારતની મુલાકાત પર આવ્યા હતા. પેલેસના યુજની હોલમાં ગોલ્ડન લાઇટ્સ અને ઝગમગતા ઝુમર નીચે બંનેએ લંચ લીધું. કાંસાની થાળીમાં બંને મહાનુભાવોને ગુજરાતી, પંજાબી અને સ્પેનિશ ભોજન પીરસવામાં આવ્યા. આ ઉપરાંત પેલેસમાં ગ્રુપ ફોટો, પેલેસનું બ્રીફિંગ, ડેલિગેશન કક્ષાની વાર્તાલાપ અને કરાર પણ થયા. વિપક્ષીય બેઠકમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું કે હાલની સ્થિતિમાં ભારતનો પ્રભાવ અને નેતૃત્વ આવશ્યક છે અને સ્પેનની પ્રતિબદ્ધતા અને નિશ્ચય પણ છે. પીએમ મોદીએ પોતાના પ્રવચનમાં C295 એરક્રાફ્ટ પ્રોડક્શનની ફેક્ટરીનો શુભારંભ કર્યા બાદ દેશના મહાન સપૂત રતન ટાટાને યાદ કર્યા. રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો. પીએમના રોડ શો દરમિયાન MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક દિવ્યાંગ વિદ્યાર્થીની દિયા ગોસાઈ ઉત્તમ ચિત્રકલાકાર છે. તે તેમના પરિજનો સાથે બંને વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઈ ગઈ હતી અને તેમના આગમનની રાહ જોવા મળી. ત્યારે બંને વડાપ્રધાનની નજર આ છાત્રા પર પડતા કાફલો રોકી દેવામાં આવ્યો. બંને પીએમ નીચે ઉતરીને આ દિવ્યાંગ છાત્રાને મળવા તેની પાસે પહોંચે છે. દિયાએ બંને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ આપી હતી. વડોદરાને દિવાળી ભેટ આપ્યા બાદ સૌરાષ્ટ્રને સોગાત આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમરેલી ખાતે પહોંચ્યા હતા. અમરેલીના દુધાળામાં નિર્માણ કરાયેલા ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરાયું હતું. પીએમ મોદીએ દુધાળા ખાતે પહોંચી ભારતમાતા સરોવર નિહાળ્યું હતું. ત્યારબાદ લાઠીમાં આયોજિત કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓના 4800 કરોડના 1600 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિકાસ કાર્યોથી અમરેલી, જામનગર, મોરબી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓને લાભ થશે, જેમાં પાણી પુરવઠા વિભાગના 705 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. તો બોટાદ જિલ્લા માટે નાવડાની ચાવડ બલ્ક લાઇફ લાઇનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યારે ભાવનગર જિલ્લામાં આ યોજનાથી મહુવા, તળાજા અને પાલીતાણા સહિત કુલ 95 ગામોની
2.75 લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે, જ્યારે 2800 કરોડથી વધુના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 1094 કરોડના ખર્ચે તૈયાર થયેલા ભુજ નલિયા ગેસ કન્વર્ઝેશન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું અને તે બાદમાં વિશાળ જનસભાને પીએમ મોદીએ સંબોધિત કરી. પીએમ મોદીએ ગુજરાતીમાં સભા સંબોધી અમરેલીના વખાણ કર્યા, કહ્યું કે ગુજરાતના લોકોને પાણીનું મહત્વ સમજાવવું ન પડે. ધોળકિયા પરિવારે નદીઓની જીવતી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત સરદાર પટેલના લક્ષ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાલી રહેલા સામાજિક આર્થિક અને બંધારણીય એકતાના મહાયજ્ઞમાં જોડાઈએ. આજે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત કરીને સામાજિક આર્થિક અને બંધારણીય એકતાનું એક મહાયજ્ઞ ચાલી રહ્યું છે.